વિદ્યાર્થી સ્કૂલવાન પલટી મારી જતા રોડ બચાવ બચાવની બૂમોથી ગુંજી ઉઠ્યો. જો તમારું બાળક સ્કૂલવાનમાં સ્કૂલે જતું હોય તો ચેતીને રહેજો. સુરતમાં બેફામ જતા સ્કૂલવાન ચાલકે વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટાડ્યા. સુરતના ડભોલીમાં પૂરપાટ જતી સ્કૂલવાન પલટી જતા સ્કૂલવાનનું શીર્ષાસન થઈ ગયું. રોડ સ્કૂલના વિદ્યાર્થીઓની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. ડભોલી વિસ્તારમાં વાત્સલ્ય સ્કૂલની વાન પલટી મારી ગઈ. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાન પલટી મારી જતા 4 જેટલા વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી. વિદ્યાર્થીઓને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બપોરની પાળીની સ્કૂલવાનનો ચાલક સ્કૂલના બાળકોને ભરીને સ્કૂલ જઈ રહ્યો હતો, જે દરમિયાન ડભોલી વિસ્તારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને સ્કૂલવાન પલટી મારી ગઈ હતી. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાન અચાનક જ પલટી મારી જતા વિદ્યાર્થીઓમાં પણ બૂમાબૂમ થઈ ગઈ હતી. સ્કૂલવાન પલટીને એકદમ ઊંધી વળી ગઈ હતી. આસપાસથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. આ અંગેની જાણ થતા વાલીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. સિંગણપુર પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી હતી. નકલીની ભરમાર વચ્ચે ધરાતી ઝડપાયું નકલી ખાતર, ખેડૂતો સાવધાન. નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે ખેડૂતો અજાણી જગ્યાએ ખાતર ખરીદતા પહેલા 100 વાર વિચારજો, કેમ કે થરાદમાં નકલી ખાતર વેચી ખેડૂતોને ચૂનો લગાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો. થરાદની આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી 22 દિવસ અગાઉ દીપડા ગામના ખેડૂત તેજાભાઈએ ખરીદેલા DAP ખાતરના 8 કટ્ટામાંથી માટી નીકળી હતી, જે ગોડાઉન સીલ કરી દેવાતા ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરના નમૂના પરીક્ષણ માટે મોકલાયા, જે નકલી હોવાનો રિપોર્ટ આવતા અધિકારીએ રૂપિયા 40,530 કટ્ટા જપ્ત કરી એગ્રો સેન્ટરના માલિક અને સેન્ટર ચલાવતા શખ્સ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. માલિક અને એગ્રો સેન્ટર ચલાવતા બે શખ્સો સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવી. ખાતર કઈ રીતે બનાવવામાં આવતું હતું તે જાણવા માટે બંને સામે ફરિયાદ નોંધાઈ. ખેતીવાડી વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે આશીર્વાદ એગ્રો સેન્ટરમાં એગ્રો તથા પશુ આહાર વેચવાનું લાયસન્સ હતું, સબસિડીયુક્ત ખાતર વેચવાનો પરવાનો ન હતો. જે દરમિયાન આ શખ્સો દ્વારા નકલી ખાતર કેવી રીતે બનાવવામાં આવતું હતું તેની તપાસ માટે બંને સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. 2500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. મહેસાણાનું કડી નકલી વસ્તુઓનું હબ બની રહ્યું છે. અહીં તહેવારો પહેલા વધુ પૈસા કમાવાની લાલચમાં ભેળસેળાઓ બેફામ બની ગયા છે. ફરી એકવાર કડીથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે. કડીના બુડાસણ GIDC માંથી 2500 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું છે. કડીના બુડાસણ GIDC માં પોલીસ અને ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી, જેમાં એક પેઢીમાંથી 2500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું. 10 લાખ રૂપિયાને 118 ઘીના ડબ્બા જપ્ત કર્યા. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. એક જ માસમાં કડીમાંથી બીજી વખત શંકાસ્પદ ઘી ઝડપાયું. 9 લાખથી વધુનું નકલી ઘી પકડાયું હતું. વિસર GIDC અને વિશાલા બજાર વિસ્તારમાં ધમધમી રહી છે અખાદ્ય ચીજ વસ્તુઓની હાટડીઓ. બનાસકાંઠા ડીસાના રિસાલા બજારમાં આવેલી સિયા માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા. ફૂડ વિભાગની ટીમે દરોડા કરી શંકાસ્પદ ઘી ઝડપી લીધું. શંકાસ્પદ ઘીના 8 સેમ્પલ લઈ રૂપિયા 10 લાખથી વધુની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે સિયા માર્કેટમાં રેડ કરતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. એક અઠવાડિયા અગાઉ ડીસા GIDC માંથી 28 લાખનો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો સીઝ કરાયો. અમરાઈવાડી વિસ્તારની મંજી ભીલની ચાલીમાં આતંક મચાવી રહી ભય ફેલાવનાર ઇસ્પોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. થોડા દિવસ પહેલા મંજી ભીલની ચાલીમાં આવી તલવારો સાથે તોડફોડ કરી હતી. આ વિસ્તારમાં દહેશત ફેલાવી હતી. ગુંડાઓને પોલીસે પકડીને બરાબરનો કાયદાનું પાન કરાવ્યું હતું. તોફાની તત્વોનો ડર ખતમ કરવા જ્યાં ઉપદ્રવ મચાવ્યો હતો ત્યાં લઈને કુકડા બનાવી માફી મંગાવી. પોલીસે એવો કાયદાનો પાઠ ભણાવ્યો કે બધી જ ભાઈગીરી નીકળી ગઈ. ચાલી પણ માંડ માંડ શકતા હતા. ધ્રુજતા ધ્રુજતા બે હાથ જોડી બીજી વાર આવું ન કરવા માફી માંગી. પોલીસે ગુંડાઓને સબક શીખવતા લોકો ખુશ થયા. ભોગ બનનાર પરિવારે આ પ્રીતિ જણાવતા કહ્યું કે અમે ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છીએ. આતંકનો ભોગ બનનાર પરિવારમાં આંખમાંથી આંસુ આવી ગયા. પોલીસની કામગીરીથી ફરિયાદી ખુશ થયા. પરિવારે હજુ પણ સુરક્ષા મળે તેવી માંગણી કરી. દૂધ ભરેલું ટેન્કર પલટતા રોડ પર દૂધની રેલમ છે. રોડ પર દૂધની રેલમ છે, દૂધના કેરેટના ઢગલા. અકસ્માતના દ્રશ્યો છે ગીર સોમનાથના. મોરાજ અને દેવડી ગામની વચ્ચે દૂધ ભરેલું વાહન પૂરપાટ જઈ રહ્યું હતું ત્યારે સવાર સવારમાં ખરાબ રોડને કારણે દૂધ ભરેલું વાહન પલટી જતા રોડ પર દૂધની રેલમ છેલ થઈ ગઈ હતી. ખાડામાં ખાબકતા દૂધને લઈને જતું વાહન પલટી મારી જતા રોડ દૂધ દૂધ જોવા મળી રહ્યો હતો. રોડ પર દૂધના કેરેટનો ઢગલો થઈ ગયો. રોડ પર ટ્રાફિક જામ થયો. લોકો એકત્રિત થઈ ગયા. ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત અન્યને મહામુસીબતે બચાવી લેવામાં આવ્યા હતા. ફરી કોડીનારમાં ધમધમતી થશે ખાંડ મિલ. 14,000 ખેડૂતોને મળશે લાભ.
છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી ધમધમતો થશે. ઇન્ડિયન પોટાસ લિમિટેડ ન્યૂ દિલ્હીને લીઝ પર આપી ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો. ચેરમેનની અધ્યક્ષતામાં મળેલી સાધારણ સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. આ ખાંડ ઉદ્યોગ ફરી શરૂ થતા આસપાસના 14,000 જેટલા ખેડૂતોને આનો લાભ મળશે. માત્ર કોડીનાર તાલુકાને જ નહીં, આસપાસના સુત્રાપાડા, તાળાળા અને ગીરગઢડા તાલુકાના હજારો ખેડૂતોને હવે સીધો ફાયદો થશે. ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળશે. ગીરના ખેડૂતો સાથે વેપારીઓને પણ ફાયદો થશે. ખાંડ ઉદ્યોગને શરૂ કરવાની મંજૂરી મળતા ગીર પંથકના ખેડૂતો સહિતના પંથકમાં શેરડી પકાવતા તમામ લોકોમાં ખુશી જોવા મળી. તાલાલા, ઉના અને કોડીનાર ખાંડ ઉદ્યોગ લાંબા સમયથી બંધ હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્રણેય શુગર મિલો બંધ હતા, ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ મળતા ન હતા. ખેડૂતોને સ્થાનિક રાબડાઓમાં શેરડી આપવી પડતી હતી, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હતા. અને ત્યારે હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ઇન્ડિયન અને પોટાસ લિમિટેડ સહયોગથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. શુગર મિલના ખાનગીકરણનો મુદ્દો ગરમાયો, ખેડૂતોનું ભારે વિરોધ પ્રદર્શન. સુરત જિલ્લાની માંડવી શુગર મિલને ખાનગીકરણ કરી દેવાનો મામલો ગરમાયો છે. ખેડૂતો, સભાસદો અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય આગેવાનો પણ વિરોધ સાથે માંડવી શુગર મિલને બચાવવા મેદાને ઉતર્યા છે. માંડવી શુગર મિલની 100 વીઘાની 250 કરોડની મિલકત માત્ર 36 કરોડમાં પુણેની ખાનગી શુગર મિલ કંપનીને હસ્તગત કરી દેવાતા દિન પ્રતિદિન વિરોધ વધી રહ્યો છે. ત્યારે માંડવી શુગર મિલના ખાનગીકરણમાં ભ્રષ્ટાચાર સાથે સ્થાનિકો, ખેડૂતો, સભાસદો અને કોંગ્રેસના આગેવાનો સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અગાઉ આ અંગે રાજ્ય સરકારને પણ રજૂઆત કરતા સરકાર દ્વારા ખાનગી કંપનીને લાયસન્સ નહીં આપવામાં આવે તેવી વાત કરી હતી. જોકે શુગર મિલનું કામ ચાલુ હોવાથી માત્ર વાતો થતી હોવાનો આક્ષેપ સાથે કલેક્ટરને પગલાં લેવા રજૂઆત કરી. શુગર મિલના ખાનગીકરણ મામલે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો. ખેડૂત બચાવો, દેશ બચાવો, શુગર બચાવો, ખેડૂત બચાવો, વિના સહકાર નહીં ઉદ્ધાર જેવા પ્લેકાર્ડ અને બેનરો સાથે કલેક્ટર કચેરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે 55,000 સભાસદોના શેર હોલ્ડર તરીકેના 27 કરોડ મજૂરોને ચૂકવવા માત્ર 5 કરોડ, ફેક્ટરી બંધ થાય તે પહેલા અંતિમ સિઝનના પિલાડના ખેડૂતોના 1,40,000 ટન, શેરડીના ખેડૂતોના 27 કરોડ, સરકારના 20 કરોડ મળી કુલ 77 કરોડથી વધુની રકમ શુગર મિલે ચૂકવી નથી. નવી ખાનગી શુગર મિલ જેણે આ જમીન હસ્તગત કરી છે તેમણે આ રકમ ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારે ખેડૂતોની 27 કરોડની રકમ કઈ રીતે મળશે તે પણ એક પ્રશ્ન છે. આઉઠાએ ખેડૂતોની કમર ભાંગતા હવે મદદ માટે આપ્યું આવેદન. સતત પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. બોટાદ તાલુકા પંથકના ખેડૂતોને તૈયાર થયેલા મહામુલા, કપાસ, મગફળી, તલ સહિતના પાકોને તેમજ ઘાસચારાને નુકસાન થયું છે. તેમજ બોટાદ તાલુકાના પાળિયાદ, ગઢડિયા, રતનપર, સરવા, નાના પડલા, પીપળિયા સહિતના આસપાસના અન્ય ગામોના ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. પરિણામે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. પાક નુકસાન બાબતે સર્વે અને સહાય અંગેની માંગ સાથે તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપ હોદ્દેદાર અને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ખેડૂતોની દશા બેઠી, ડાંગરનો પાક તબાહ થયો. દક્ષિણ ગુજરાતમાં માવઠાએ સૌથી વધુ તારાજી વેરી છે. મોટાભાગના ખેતરોમાં ખેડૂતોની 4-4 માસની મહેનત જમીનદોસ્ત થઈ ગઈ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ખેતરમાં પાકનો સોથ વળી ગયો છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં 1.80 લાખ હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કર્યું. ડાંગરનો પાક કાપણી કરીને ખેતરમાં સુકાવવા માટે રાખેલો, ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકતા ડાંગરનો પાક ધોવાઈ ગયો, પાણીમાં પલળી ગયો છે. ઉપરાંત સુરત જિલ્લામાં 1,000 હેક્ટરમાં થયેલ શેરડીનું વાવેતર પણ નષ્ટ થવાની આરે છે. સામી દિવાળીએ તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન થતા ખેડૂતોને થઈ છે સીધી અસર. બજાર પર તેની અસર પણ જોવા મળી. નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ આખું વર્ષ ડાંગરની ખેતીની કમાણી પર જીવતા હોય છે તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજિત 150 કરોડના ડાંગરના પાકને નુકસાન છે. ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહકારી નેતાઓ, વિપક્ષી નેતાઓ નુકસાનીનું સર્વે કરવાની માંગ કરી રહ્યા છે. જો કે હવે ખેડૂતોની વહારે સરકાર નહીં આવે તો દિવાળી બગડશે તે વાત નક્કી છે. વધુ ગામના 7 લાખથી વધુ ખેડૂતોની સુધરી દિવાળી, રાજ્ય સરકારે 1400 કરોડથી વધુના રાહત પેકેજની કરી જાહેરાત. રાજ્ય સરકારે ખેડૂતોની દિવાળી સુધારી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ખેડૂતો માટે 1,419 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનો રાજ્યના 20 જિલ્લાના 7 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. 8.5 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2024માં રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા ખેતપાકના નુકસાન માટે
1419.62 કરોડના વિશાળ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। આ પેકેજ રાજ્યના 20 જિલ્લાઓ અને 136 તાલુકાના 6812 ગામોમાં વસતા 7 લાખથી વધુ ખેડૂતોને આર્થિક રાહત પૂરી પાડશે। SDRF સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ દ્વારા નક્કી કરાયેલા ધોરણો સાથે રાજ્યના ભંડોળમાંથી વધારાની રકમ આપવામાં આવશે। આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ, છોટાઉદેપુર જેવા 20 જિલ્લાઓમાં 6812 ગામોને સમાવેશ કરવામાં આવ્યા છે। પિયત અને બિનપિયત પાકો ઉપરાંત બાગાયત પાકો ધરાવતા ખેડૂતોને પણ આ પેકેજ અંતર્ગત સહાય મળવા પાત્ર છે। બિનપિયત પાક ધરાવનાર ખેડૂતોને 11,000 રૂપિયા પ્રતિ હેક્ટરના ધોરણે સહાય મળશે, જ્યારે પિયત પાક ધરાવનાર ખેડૂતો માટે આ રકમ 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર છે। બાગાયતી પાક ધરાવનાર ખેડૂતો માટે 22,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ સાથે ઓછા જમીન ધરાવનાર ખેડૂતોને 3,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ સહાય પેકેજના કુલ 1419.62 કરોડ પૈકી 1,097.31 કરોડ રૂપિયાની રકમ SDRF હેઠળ આપવામાં આવશે, જ્યારે રાજ્ય સરકાર તરફથી 322.33 કરોડ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે।